અને હવે વાત કરીએ જેની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે એ ચોમાસાની પરંતુ આ ચોમાસું આ વખતે જીદે ચડ્યું છે ચોમાસું હઠીલું બન્યું છે એવી આગાહી હતી કે શરૂઆતમાં ચોમાસું આવ્યું અને વહેલું આવ્યું પરંતુ ત્યારબાદ ચોમાસાએ રીતસરની બ્રેક લઈ લીધી ચોમાસું થંભી ગયું અને હવે ક્યારે આવશે તેની સતત વાટ જોવાય છે દરરોજ આગાહી કરાય છે પરંતુ એ વરસાદ નથી વરસતો ત્યારે સૌથી પહેલાં ચોમાસું ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું છે એ એ આંકડાઓ જોઈ લે કે ગુજરાતમાં વરસાદની કેટલી ઘટ છે તો ઉત્તરમાં બાણું પોઈન્ટ છોતેર ટકાની મધ્ય ગુજરાતમાં ચુમ્મોતેર પોઈન્ટ છેતાળીસ ટકાની અત્યારે સામાન્ય રીતે જૂનમાં જે વરસાદ વરસવો જોઈએ એની સાપેક્ષમાં ઘટ છે દક્ષિણમાં સિત્તેર ટકા કચ્છમાં તોંતેર પોઈન્ટ બ્યાસી ટકાની ઘટ છે સૌરાષ્ટ્રમાં સાહીઠ પોઈન્ટ ચાળીસ ટકા વરસાદ જેટલો વરસવો જોઈએ એની સરખામણીમાં ઓછો વરસ્યો છે અને પરિણામે આખા ગુજરાતમાં સરેરાશ એકોતેર પોઈન્ટ છેતાલીસ ટકાની ઘટ વર્તાઈ રહી છે અને એ જ કારણ છે કે આજે જગતનું તાત્પન ચિંતામાં મુકાયો છે કારણ કે સૌથી વધારે ચોમાસાનો વિલંબ તેને અસર કરતો હોય છે હવામાન વિભાગ દ્વારા ચોમાસાની નિષ્ક્રિયતાને લઈને શું કહેવામાં આવ્યું છે ક્યારે ચોમાસું આવશે તે સૌથી પહેલાં જાણી લઈએ વન કેલી સાઉથ ગુજરાત કે સારા ડિસ્ટ્રિક્ટ કવર છે જ્યાં પર ફ્યુ પ્લેસિસ પે લાઇટ ટુ મોડેટ રેન ઓર સાથમાં થંડેસ્ટોર્ન વોર્નિંગ છે ઓર નોર્થ ગુજરાત કે પંચમહલ ઓર દાહોદ કે લીધે आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडे स्टॉम की वार्निंग है और डे टू की बात करेंगे तो डे टू के लिए साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर है जहाँ पर फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और नॉर्थ गुजरात के पंचमहल दाहौल और अरावली के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और डे फोर की बात करेंगे तो डे फोर के लिए साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर है जहाँ पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन ઓર નોર્થ ગુજરાત કે સાબરકાંઠા ગાંધીનગર અરાવલી આનંદ ઓર પંચમહેલ ઓર દાહોદ કેટેડ પ્લેસેસ પેટ્રિન હૈ અને આ વરસાદની રાહ કદાચ શહેરીજનો એ ગરબીમાંથી રાહત મેળવવા માટે જોતા હોય છે પરંતુ એ ખેડૂત કે જેણે અત્યારે ખેતર ખેડીને તૈયાર કરી દીધા છે અને એ ડોળે રાહ જોઈ રહ્યો છે કે વરસાદ ક્યારે આવશે આ ખેડૂત કેટલો ચિંતામાં છે એ સાંભળીએ ચોમાસું વાવેતર મગફળીનું વાવેતર હોય બધું વાવેતર કરવાનું છે તો અમે રાહ જોઈને બેઠા છીએ કે વરસાદ ક્યારે આવે અને વાવેતર કરે કારણ કે પાણીના સ્તર દિવસે દિવસે નીચા જતા જાય છે પાણીની સમસ્યા ખૂબ છે અમે એક જ આશા લઈને બેઠા હોઈએ છીએ કે ચોમાસાનો સમય આવે ચોમાસામાં વરસાદ આવે ખેતી કરીએ તો બે સિઝનના શિયાળુ અને ઉનાળુ સિઝનની અમને સરભર થઈ જાય ને અમે તો વાર્ષિક વાર્ષિકમાં અમને એવું લાગે કે ખેડૂત વાર્ષિક કમાવે છે પણ બે સિઝનમાં પારાવાર નુકસાન થયું છે વરસાદની સમસ્યા હોય પહેલી વખતે વાવાઝોડાની સમસ્યા હોય આટલા ચોમાસુ હાથ તાળી આપી રહ્યું છે અને પરિણામે આ વાદળો નથી વરસતા અને તેના કારણે ચિંતાના વાદળો આ ખેડૂતોના કપાળે અત્યારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે પરંતુ આપણે હજુ કેટલો સમય રાહ જોવી પડશે ને આવું કેમ થઈ રહ્યું છે જાણવાની કોશિશ કરીશું ચિરાગ શાહ પાસેથી કે જેઓ હવામાન નિષ્ણાંત છે ચિરાગભાઈ સ્વાગત છે આપનો સંદેશ ન્યૂઝમાં આ વખતે વહેલો દસ જૂનની આસપાસ ચોમાસું આવી ગયું એવું કહેવાયું અને ફરી પાછી લાંબી બ્રેક લઈ લીધી આ ચોમાસાએ તો શું કારણ છે કે ચોમાસું જીદે ચડ્યું છે કેમ નથી આવી રહ્યો વરસાદ આમાં એવું થયું છે કે આ વખતે આપણે શરૂઆતમાં જયારે વાત કરતા હતા તો નૈઋત્યનું ચોમાસું વહેલું આવી ગયું છે અને બધી જગ્યાએ આપણે જોયું કે ત્રણ કે ચાર દિવસ પહેલા આપણે આંદમણી ખબર શરૂઆત કરીએ સાઉથમાં મુંબઈમાં બધામાં ત્રણ ચાર દિવસ વહેલું ચોમાસું આવી ગયું હતું પણ આ ચોમાસું નૈઋત્યનું ચોમાસું આપણા ગુજરાતના બોર્ડર પર નવસારી પર આવીને લગભગ અગિયાર જૂન પછી સ્ટોપ થઈ ગયું છે મતલબ ત્યાં આગળ મોન્સૂન બ્રેક લાગી ગયો છે હવે આ મોન્સૂન બ્રેક લાગવાના લીધે અત્યારે આપણે ચોમાસામાં વધુ પૂરા કમ્પ્લીટ રીતના અને પૂરી રીતના પરિવર્તિત થયા નથી એની પછીનું મેઇન રીઝન એક જ છે કે જે ચોમાસાને અનુકૂળ જે હવામાન છે અમુક એને જે અનુકૂળ જે પરિબળો છે એમાં ક્યાંક મતલબ કહેવાય કે ઓછા વત્તાનો તફાવત અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જેની અંદર એવું વાત કરીએ કે આપણે જો તમે જનરલી જોઈ લે અગિયાર જૂનથી લઈને આજે ઓગણીસ જૂન થઈ એના સમયગાળાની અંદર દક્ષિણ ગુજરાતની અંદર મતલબ મોસ્ટલી કહેવાય ને કે સિક્સટી ટુ સેવન્ટી પર્સન્ટના એરિયાની અંદર આપણે વરસાદ અત્યારે જોઈ રહ્યા છે હવે એમાં બી એક એવું છે કે બધા એવું કે છે કે એ ચોમાસાનો વરસાદ છે કે ચોમાસાનો સિવાનો વરસાદ વરસાદ પણ એવું કહી શકાય કે નૈઋત્યના ચોમાસાનો વરસાદ એ પ્રોપર વરસાદ નથી એ વરસાદ પડી રહ્યો છે એનું કારણ એક જ છે કે નવસારી સુધી આપણું ચોમાસું પહોંચી ગયું છે એટલે વાદળાની જે સ્થિતિ હોય એના કારણે જે વરસાદની આપણે જે અમુક વસ્તુઓ જોઈ રહ્યા હોય એ બધો આપણે ત્યાં અત્યારે દક્ષિણ ગુજરાતમાં અત્યારે જોઈ રહ્યા છે અને હાલમાં બી અત્યારે બી આજથી લઈ લો થી લઈને પચીસ ની અંદરમાં આજે આવનારા પાંચ કે સાત દિવસની અંદરમાં દક્ષિણ ગુજરાતના તેમજ સૌરાષ્ટ્રના રિઝનની અંદર ઘણી બધી જગ્યાએ બધા જિલ્લાઓની અંદર વરસાદ પડે બિલકુલ આપ કહી રહ્યા છો કે જેવું વરસવું જોઈએ એવું નથી આવ્યું પણ ચિંતા ખેડૂતોને થઈ રહી છે સૌથી વધારે ખેડૂત ચિંતિત છે કારણ કે ખેતી પ્રધાન દેશ છે અને આજે પણ મોટાભાગનો એક ખેડૂત એ ચોમાસા પર નિર્ભર છે તો આ વીક મોન્સૂન જે અત્યારે વીક થયું છે તો શું એ કામ માટે આખું ચોમાસાની સિઝનમાં એ નબળું જ રહેશે એ શું આશા રાખે એ બહુ જરૂર બહુ સરસ તારો તમારો સવાલ છે કે આ વીક મોન્સૂન આપણે એવી પહેલાંથી આગાહી થયેલી છે અને બધા લોકોએ કીધેલું કે આ વખતનું ચોમાસું બહુ સારું છે પણ હવે આ વીક મોન્સૂન જે નવસારીમાં અટકી ગયું છે એની પાછળ એક સંભાવના એવી બની શકે છે કે કદાચ એને જે અનુકૂળ વાતાવરણ જે નથી મળી રહ્યું તો એ આવનારા કદાચ ચોમાસું પ્રસ્થાપિત થઈ ગયું ચલો આપણે એક્ટિવ થઈ ગયું પચીસ છવ્વીસ જૂન પછી અને એ ગુજરાતના બધા અલગ અલગ વિસ્તારમાં કે અલગ અલગ જિલ્લાઓની અંદર એનું આપણે પ્રોપર એનો વરસાદનું મિકેનિઝમ સ્ટાર્ટ થઈ ગયું પણ પાછું જો વચ્ચે પાછું બ્રેક આવી શકે કેમ હા તો જરૂર બ્રેક આવી શકે એમ છે પણ હાલના સંજોગોની અંદર આપણે એવું કહી શકાય કે આ જેટલું વીક મોન્સૂન વીક થઈ ગયું છે એની પાછળ એક સાયન્ટિફિકલી આપણે જોવા જોઈએ તો એક બહુ સારી વસ્તુ છે કારણ કે અત્યારે એ છે ને ભેજ જમા કરી રહ્યો છે એક વાતાવરણ ડેવલપ થઈ રહ્યું છે જેના લીધે શું થઈ રહ્યું છે કે એટમોસ્ફિયર પ્રોપર વરસાદ વર્ષે એવું એક ડેવલપમેન્ટ અને એક સિસ્ટમ તે આપણા ગુજરાતના જેટલા બી વિસ્તાર છે એમાં બની રહી છે એટલે એક વીક મોન્સૂનનો એક એડવાન્ટેજ બી છે અને એક વીક મોન્સૂનનો ડિસએડવાન્ટેજ છે કદાચ કોઈ સંજોગોમાં એવું બની શકે કે મોન્સૂન એક વખત એક્ટિવ થાય પછી ક્યાંક પંદર કે દસ દિવસનો બ્રેક મધ્યમાં જ્યારે બી પછી વરસાદ આવ્યા પછી મધ્યમાં થઈ શકે સંભાવના રહી શકે છે પણ મહદ અંશે એ સંભાવના હોય છે જનરલ એવું થતું નથી પણ આ વખતનું ચોમાસું હજુ બી હાલની તરીકે હું તમને કહીશ કે આ વખતનું ચોમાસું ઘણું સારું રહેવું અચ્છા તમે કહી રહ્યા છો ઘણું સારું રહેશે એવું ચોમાસું તમે હજુ પણ કહી રહ્યા છો એ આશાવાદ પણ છે પણ અત્યાર સુધી સિત્તેર ટકા ઘટ જે વર્તાય છે આ જૂન મહિનામાં ખાસ કરીને તો એ જે ઘટ વર્તાય છે એ ડેફિશિયન્સી ક્યાં સુધી પૂરી થશે કયો એ સમય હશે કે ત્યાં સુધીમાં એ પૂરી થઈ જશે એવું લાગે છે આ લગભગ ઘટ આપણને જનરલી જ્યારે બી એક નોર્મલ મોન્સૂન ને એક્ટિવ મોન્સૂન જ્યારે ગુજરાતમાં પ્રોપર પ્રસ્થાપિત થઈ જશે પચીસ જૂનથી લઈને જુલાઈના ફર્સ્ટ વીક સુધીમાં ત્યાં સુધીમાં લગભગ એવું કહેવાય છે કે સિત્તેર સાહીઠથી સિત્તેર ટકાની ઘટ આપણી એ નલ થઈ જવાની છે એના પછીનો જે વીસ ત્રીસ ટકાની જે ઘટ છે એ આપણું આખું સિઝન ચોમાસું રહેવાનું છે જે દોઢ બે મહિનાનો બીજો જે ગાડો છે આમ તો પ્રોપર ત્રણ મહિના છે પણ દોઢ બે મહિનાની અંદર પણ આ પ્રોપર વરસાદ એ કમ્પ્લીટ કરીને લગભગ એટલે આપણે કહેવાય ને ઓગસ્ટ એન્ડ કે સપ્ટેમ્બર ફર્સ્ટ વીક સુધીમાં આપણે

કપરાડાના વરસાદના દ્રશ્યો છે વરસાદ વરસ્યો સારો એવો વરસાદ વરસ્યો ક્યાંક ધીમી ધારે વરસ્યો ક્યાંક એક ઝાપટું પણ આવી ગયું જોરદાર અને પરિણામે કપરાડાના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા કપરાડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો તો બીજો જ દક્ષિણ ગુજરાતનો એક વિસ્તાર એટલે સુરત સુરતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે સુરતવાસીઓમાં ખુશી છે સુરતના ખટોદરા ભટાર રિંગરોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો ઉધના અને પાંડેસરા સહિતના વિસ્તારોને પણ વરસાદે ગમરોળ્યા હતા વડોદરાની વાત કરીએ વડોદરાના ડભોઈ પંથકમાં શિના ચોકડી ડેપો સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ભાગોળ નંદોદી ભાંગોળમાં નડા કરનેટમાં જૂની માંગરોળમાં આ ઉપરાંત વડજ અને મંડાળા સહિતના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો હતો અને હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે વડોદરામાં નવસારીની વાત કરીએ તો નવસારી જિલ્લાના પણ અનેક પંથકમાં ગ્રામ્ય સહિતના શહેરી વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો નવસારીના ગણદેવી ચીખલી જલાલપુર તાલુકા અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ ખાબક્યો હતો અને જે રીતે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં મેહુલીઓ વરસશે એમાં નવસારીનો પણ સમાવેશ થાય છે તો આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં વરસાદની આગાહી હજુ પણ કરવામાં આવી છે એટલે આ વિસ્તારોને વરસાદ હજુ પણ ગમરો હશે પરંતુ જોવાઈ રહી છે તો સાર્વત્રિક વરસાદની રાહ અને આ નવસારીના દ્રશ્યો આપણે જોયા નવસારીમાં ચોમાસું છેલ્લા લગભગ દસેક દિવસથી અટકેલું છે ત્યાં સ્થિર થઈ ગયું છે એટલે આશા રાખીએ કે હવે આ ચોમાસું નવસારીથી આગળ વધે અને ધીમે ધીમે આખા ગુજરાતને આવરે જેના કારણે ખેડૂતોની ચિંતા ઓછી થાય કારણ કે તે ખેતર ખેડીને બેઠો છે અને વાવણી લાયક વરસાદની હવે રાહ જોઈ રહ્યો છે